નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 10 વર્તુળ સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન 3 કરીશું. આપણો પ્રશ્ન 3 છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ A, B, C અને D આ ચાર વિકલ્પ પૈકી શું હશે? તો સૌથી પહેલા તો આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળ દોરીએ. આ જે વર્તુળ છે તેના પર કોઈક એક બિંદુ છે P અને આ વર્તુળનું આપણે કેન્દ્ર લઈ લઈએ કે આ વર્તુળનું કેન્દ્ર છે. તો આ જે વર્તુળનું કેન્દ્ર છે તેમાંથી પસાર થતી રેખા ને Q બિંદુમાં છેદે છે. તો અહીંયાથી આપણે એક સ્પર્શક દોરીશું. આ જે સ્પર્શક છે O માંથી પસાર થતી જે રેખા છે તેને Q બિંદુમાં છેદે છે અને OP શું છે તેની ત્રિજ્યા છે. તો અહીંયા આપણે OQ નું માપ આપ્યું છે 12 સેન્ટીમીટર અને PQ ની લંબાઈ આપણે શોધવાની છે. OP શું છે આપણી ત્રિજ્યા અને ત્રિજ્યા આપણને કેટલી આપી છે 5 સેન્ટીમીટર. તો આપણે કઈ રીતના શોધીશું? તો આપણે અહીં પ્રમેય 10.1 નો ઉપયોગ કરીશું. આપણો પ્રમેય 10.1 શું છે? આપણો પ્રમેય છે વર્તુળના કોઈક એક બિંદુએ દોરેલ સ્પર્શક. કોઈક એક બિંદુએ દોરેલ સ્પર્શક છે અહીંયા PQ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, તો આ જે વર્તુળ છે અને સ્પર્શક છે જે બિંદુએ ભેગા થાય તેને કહેવામાં આવે સ્પર્શ બિંદુ. આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા છે તેને લંબ હોય છે. તેથી આપણે કહી શકીએ કે અહીંયા તે 90° ખૂણો બનાવે છે. તો આમ અહીંયા આપણને જે ત્રિકોણ મળે છે ત્રિકોણ OPQ માં માપ ખૂણો P કેવો છે? કાટખૂણો છે. અહીંયા લખીશું ત્રિકોણ OPQ માં માપ ખૂણો P બરાબર 90°. તેથી આપણે અહીં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. હવે પાયથાગોરસનો પ્રમેય શું છે? કે કાટકોણ ABC માં જો ખૂણો B કાટખૂણો હોય તો તેના કર્ણોનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો તેવી જ રીતના અહીંયા ત્રિકોણ OPQ માં ખૂણો P એ કાટખૂણો છે, તેથી OQ એનો કર્ણ થશે. તેથી આપણે અહીં લખી શકીએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. હવે OQ ની કિંમત આપણને આપી છે 12 સેન્ટીમીટર એટલે કે 12 નો વર્ગ, OP ની કિંમત આપી છે 5 સેન્ટીમીટર એટલે કે 5 નો વર્ગ અને PQ નો વર્ગ આપણને તેની કિંમત નથી આપી, તેથી એમ જ રહેવા દઈશું. હવે 12 નો વર્ગ એટલે કે 12 × 12 એટલે કેટલા થશે? 144. અને 5 નો વર્ગ એટલે કે 5 × 5 એટલે કે 25 બરાબર PQ નો વર્ગ. હવે આપણે PQ ના વર્ગ ની કિંમત મેળવવાની છે, તેથી 25 ને બરાબર ની ડાબી બાજુએ લઈ જઈશું. અહીંયા તે પ્લસ છે તેથી બીજી બાજુ જશે તો તેની નિશાની બદલાશે, તે પ્લસ નું શું થઈ જશે? માઇનસ. એટલે 144 - 25 બરાબર PQ નો વર્ગ. માટે PQ નો વર્ગ બરાબર 144 માંથી 25 બાદ કરીશું એટલે આપણને મળશે 119. માટે અહીંયા આપણી PQ ની કિંમત આવશે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. તેથી આપણો અહીંયા જે વિકલ્પ D છે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર તે લખાશે. તો આમ અહીં દાખલો આપણો પૂર્ણ થાય છે. તો હવે સરસ મજાના દાખલાઓ ગણવા જ્ઞાનની સાથે જોડાયા રહેજો. ધન્યવાદ.